हेलो चिल्ड्रन, जो एक्टिविटी थ्री यूनिट फाइव नी एक्टिविटी थ्री आप आज करवाना छे। आ वीडियो में एम शू कीधु छे, नीचेनू गीत तमारा शिक्षक नी मदद थी गाओ। अहीं एक अपने गीत आपेलू छे अने ए तमारे गाता शीखवानू छे। आ एक्टिविटी में वधारे तो कंई नथी शीखवानू, पण आ गीत गाता शीखवानू छे, तमारे मोढे करवानू छे, बराबर बराबर याद राखवानू छे अने याद राख्या पछी गाता शीखवानू छे। जो हूँ गाय संभळावुं छुं, तमारे सांभळवानू छे अने पछी याद राखी अने गावानू छे। ध्यान आपो। रेड मार्बल ब्लू मार्बल ग्रीन मार्बल न्यू, रेड मार्बल ब्लू मार्बल ग्रीन मार्बल न्यू, येल्लो ब्लैक एंड ऑरेंज वायलेट फॉर यू, येल्लो ब्लैक एंड ऑरेंज वायलेट फॉर यू। कम डियर कम डियर प्ले विथ मी क्विक, कम डियर प्ले विथ मी क्विक, दिस इज माई प्रॉमिस आई विल नॉट प्ले अ ट्रिक, दिस इज माई प्रॉमिस आई विल नॉट प्ले अ ट्रिक। बराबर, तो आ રીતે આ ગીત છે એ મોઢે કરી લેવાનું છે બાળકો, અને એ તમારે ગાતા શીખવાનું છે અને યાદ રાખવાનું છે। બીજું, આની અંદર એક શબ્દો કયા નવા ઘણા બધા શબ્દો આવે છે એ પણ હું તમને સમજાવી દઉં છું। એક તો આપણને આની અંદરથી કલરના સ્પેલિંગો શીખવા મળે છે ઘણા બધા, રેડ એટલે કે લાલ, બ્લુ એટલે ભૂરું, ગ્રીન એટલે લીલું, યલો એટલે પીળું, બ્લેક કાળું, ઓરેન્જ એટલે નારંગી અને વાયોલેટ એટલે જાંબલી। તો આપણને આ થોડા કલરના સ્પેલિંગો, નવા કલરના સ્પેલિંગ શબ્દો જાણવા મળે છે। બીજું, ન્યૂ તો કે નવું, ક્વિક તો કે ઝડપી, ટ્રિક એટલે યુક્તિ, અને માર્બલ્સ એટલે લઘુટા। તો જો અહીંયા રાઇમિંગ વર્ડ પણ થાય છે, ક્વિક ટ્રિક, બરાબર એક સરખા પ્રાસ મળે છે બોલવાના, એ પણ આપણને જાણવા મળે છે। કમ એટલે આવવું, પ્રોમિસ એટલે વચન આપવું કે ભાઈ તમે મારી સાથે રમાવો, હું તમારી સાથે કોઈ યુક્તિ કે ટ્રિક કરીશ નહીં। ચાલો, જો એક વખત આમાં બહુ એવું જાણવા શીખવા જેવું નથી, પણ છતાં આપણે આનો ભાવ કાઢવા, એની અંદરનો અર્થ કાઢવા પ્રયત્ન કરીએ કે રેડ માર્બલ, બ્લુ માર્બલ, ગ્રીન માર્બલ, ન્યૂ, લાલ, ભૂરી, લીલી બધી લઘોટીઓ નવી છે, યલો બ્લેક એન્ડ ઓરેન્જ વાયોલેટ ફોર યુ, એમાં યલો એટલે કે પીળી, કાળી અને ઓરેન્જ અને વાયોલેટ એટલે જાંબલી કલરની છે એ તારા માટે છે। કમ ડિયર પ્લે વિથ મી ક્વિક, એટલે એમ કહે છે કે ડિયર મારી સાથે રમવા તું આવ, ઝડપથી આવ, ધીસ ઇઝ માય પ્રોમિસ આઈ વિલ નોટ પ્લે અ ટ્રિક, હું તને એવું પ્રોમિસ આપું છું, વચન આપું છું કે હું તારી સાથે કોઈ ટ્રિક કે કોઈ યુક્તિ કરીશ નહીં। બસ આમાંથી આપણને આ શીખવા મળે છે, સાથે જે નવા શબ્દો અને સ્પેલિંગ મળે છે હું તમને લેસનમાં આપવાની છું, એ તમે લેસનમાં સરસ રીતે કરી લેજો।